નમસ્કાર ભોલાઈમાં આપનું સ્વાગત છે. હું છું બરકતુલ્લા ખત્રી. આપણી સાથે એક એવો યુવાન ઉભો છે જે ટીમલીનો જન્મદાતા છે. બોલીમાં એ રહેતો હતો, હાલ નસવાડીના વાટડા ગામે રહે છે અને એ આદિવાસી છે અને એણે જ આ ટીમલીનો જન્મ આપ્યો હતો એનો હું પોતે સાક્ષી છું. એણે બોલીના એક સ્ટુડિયોમાં એનું રેકોર્ડિંગ પણ કર્યું હતું. તારી મારી જોડીના છોડું રે જવાને છોડી તુંબડી રમકાઈ દઉં, એ ટીમલી શરૂ થઈ અને આજે આંતરરાષ્ટ્રીય કક્ષાએ પણ ટીમલીનું મહત્ત્વ એકદમ વધી ગયું છે. આપણી સાથે એ ટીમલીનો જે જન્મદાતા છે યુવાન આપણે ઊભો છે એને વાત કરીશું. તારું નામ શું? મારું નામ મહેશભાઈ રાઠવા છે. અચ્છા. હા, મૂળ વતન છે મારું નસવાડી તાલુકાનું વાટડા ગામ અને હું જન્મથી અહીંયા લગભગ બોડેલીમાં રહેતો હતો અને બોડેલીમાંથી જે આ ચીજ વસ્તુની જે ઉત્પન્ન કરવાનું હતું ને તે મારા અંતર આત્માથી મેં બોડેલીમાંથી શિક્ષણ મેળવ્યું અને શિક્ષણ મેળવીને શિક્ષણમાંથી જે આદિવાસીની સંસ્કૃતિમાં શું કઈ ઘટતી વસ્તુ હતી તે ઉત્પન્ન કરવાનું હતું તે મેં ઘટતી વસ્તુ ઉત્પન્ન કરી કહેવાય. એમાંય જે આદિવાસીને જે ચીજ વસ્તુ લાગુ પડે તે જૂની પુરાણી ચીજ વસ્તુ નવી ઉત્પન્ન કરેલી છે. એમાંય કોઈ સમાજને કે કોઈ નાતિવાદ જાતિવાદ જીતે એ કંઈ લાગુ ના પડે એના માટે મેં એક એક સંસ્કૃતિ ઉત્પન્ન કરીને એક તારી મારી જોડીના તોડું રે જવાન છોરી તુંબડી રમકાઈ દઉં એટલે એ મેં એક ગીત ઉત્પન્ન કરેલું છે એ રમકાવી દઉં. એટલે અમારે રાઠવાની ભાષામાં એવું છે, રમકાવું એટલે બીજી વસ્તુમાં જે બીજું સમજતા હશે પણ રમકાવું એટલે ખરેખર એ રીતે મારવું છે. અમે કોકને કહે તમને કે માર નાખે ઝાપટી દઉં મારી દઉં એ રીતે બનાવેલું છે કહેવાય. એ રીતે બધી મેં ગાયન સંસ્કૃતિ ઊભી કરેલી. એની પછી મેં ઘણી કેસેટો બનાવી છે પણ એમ કે એ બધી ભારતીય સંસ્કૃતિને કોઈ અનલોપ કે બીજા એ રીતે લાગુ ના પડે એ રીતે બનાવેલી છે અને અત્યારના જો અમારા પછીના જે ગાયન તે આ રીતે લાગુ પડ્યા તે ભારતીય સંસ્કૃતિને બગાડે એ રીતે છે. અમારા ગાયન કલાકારો અમારા રાઠવા સમાજના ઘણા એવા બનાવ્યા છે ગાયનો પણ ખરેખર આમ જોવા જાય તો કે સમાજને બગાડે એવા શબ્દ વિચિત્ર આ તે બી વાપરી નાખ્યા છે એટલે એ શબ્દ ના વપરાય જોઈએ એનો સખત વિરોધ છે મારા થકી એમ. બરાબર. મહેશ ટીમલી એનું નામ છે, મારો મિત્ર છે. 20 વર્ષ પહેલાં એણે આ રેકોર્ડિંગ કર્યું જ્યારે મોબાઈલ એન્ડ્રોઈડ મોબાઈલનું ચલણ નહોતું તે વખતે કોઈ પણ આ ડીજે સાઉન્ડ પણ નહોતો અને તેવા સમયની મેં જન્મદાતા ખરેખર હું એનો સાક્ષી છું અને મેં જાતે સર્વપ્રથમ જે વખતે એનું આ મહેશભાઈ મહેશ ટીમલી તરીકે ઓળખાય છે. ટીમલીનો જન્મદાતા જ આ મહેશ છે. 20 વર્ષ પહેલાં જ્યારે પહેલું ગીત રજૂ કર્યું ત્યારે જે લોકોએ એ જોયું અને સાંભળ્યું તે લોકો એની ખૂબ પ્રશંસા કરી હતી અને એની અંદર એક આદિવાસીની જે એમના જીવન ધોરણની એમના જે એમની જે કામગીરી છે એની પણ ઝલક છે. એમને જે પરંપરા છે રીત રિવાજ છે અને આદિવાસીઓ જે રીતે એને કામ કરતા હોય છે, આદિવાસીઓ જે રીતે લગ્ન કરતા હોય છે એમાં જે રીતે એ લોકો ગરબા ગાતા હોય છે, ગરબા તો નહીં પણ એ લોકો જે રીતે નૃત્ય કરતા હોય નાચગાન તે વખતે આ પ્રકારના જે એમના ડાન્સિંગ છે તે પરફોર્મન્સ કરતા હોય છે અને એવા સમયમાં જ્યારે મહેશ ટીમલીનું પહેલું ગીત આવ્યું તે વખતે બધા ઝૂમી ઉઠ્યા હતા અને લગ્નમાં પણ મહેશ ટીમલીનું જ ગીત વાગતું એ હું પોતે જ સાક્ષી છું. મેં એને સંદેશ પેપરમાં પણ એનો આર્ટિકલ ફોટા હાથે છાપ્યો હતો. બરાબર ને? હા બરાબર છે. અને 1996ની અંદર અમે એ આ વસ્તુ જાહેર કરેલી હતી. બરાબર, પહેલું 1996માં જાહેર કરી. હા જાહેર. આજથી 25 વર્ષ પહેલાની આ વાત છે અને તે વખતે મેં સંદેશ પેપરમાં મહેશને મેં ચમકાવેલો અને ત્યાર પછી એક હોસ્ટેલ પર ભણતા હતા અમે બરકતભાઈ જોડે એક બાસ્ટીલ પર ભણતા હતા અને ભણીને એક ખાલી નાસ્તા પાણી માટે ઢોકલિયા ચોકડી પર ભેગા થતા હતા અને આ વસ્તુ હું છું તો તે વખતે અમારી જોડે નાદાન બુદ્ધિ હતી એમ, બુદ્ધિ હતી જ નહોતી એમ. પણ મહેશ છે આનો જન્મદાતા છે. આજે લોકો ટીમલીના આધારે લાખો કરોડો રૂપિયા કમાય છે. આપણે ત્યાંના આદિવાસીની વાત નથી પણ ઇન્ટરનેશનલ કક્ષાએ તમે જોશો તો બીજા રાજ્યની અંદર હોય ટીમલી પર ડાન્સ કરતા હોય છે. ટિકટોક સહિતના જે વિડીયો છે 15-15 સેકન્ડ એની ઉપર મોટા મોટા સ્ટાર પણ ડાન્સ કરતા હોય છે. એ ટીમલીનો મૂળભૂત જન્મદાતા આપણો મહેશ છે. મહેશ આપણી જોડે ઊભો છે. હું જરા મારા અંગત કામે નીકળો અને મને મળી ગયો મહેશ પાછો મળતો નથી. નસવાડીના વાટડા ગામનો છે અને આપણે એને ખૂબ લાઈક શેર કરીએ કે તો બોલી લાઈવ માટે કહી દેજો. હા હું કહું મારી ચેનલને સબસ્ક્રાઇબ કરો, મારી ચેનલને સબસ્ક્રાઇબ કરો બોલી લાઈવ. હા બોલી લાઈવ. હા હા.
થેન્ક યુ. આપણો મહેશ છે એટલે હું જ છું, મેં આમ સમજુ છું, અને મેં જે તમને કીધું એ મહેશે જ કીધું છે. અમે બંને મિત્રો છે અને ખરેખર મેં આજે એને વર્ષો પછી 25 વર્ષ પછી અમારું મિલન થયું છે. આજે મહેશ બદલાયો નથી, ભલે ટીમલીનું આખું માળખું બદલાઈ ગયું, ટીમલી એના એમાંથી નીકળી ગઈ, એને પોતે. તું હમણાં શું કરે છે? અત્યારે હું ખેતી કામ કરું છું, ખેતી કામ કરું છું વાંટડા ગામ ખાતે. અચ્છા, આ આ તારી મારી જોડી ના તોડું જવાન છોડી તાર પછી કોઈ બીજા ગીત ગયેલા તે? ના, બીજા તો રમતુડી બનાવ્યું હતું. રમતુડી હો બહુ આપણો રેકોર્ડ બનાવ્યો છે. અચ્છા, હા, પણ જે ટીમલી જે અમારો રેકોર્ડ બનાવ્યો છે એવું કોઈ નહીં બનાવી શકે. અત્યારે ગોસ્વામી સ્ટુડિયોને આગળ લાવનાર તો એ ઠીક છે. હવે આપણે એ બધી વાતો ભૂતકાળને ભૂલી જઈએ. મારી લાગણી છે કે આપણો મહેશ છે આદિવાસી જે સંસ્કૃતિ પરંપરા રીત રિવાજને જાળવવા માટે અને જે ટીમલી છે એનો ઉત્પન્નદાતા એનો એનો સમજો કે એનું બેઝિક છે શરૂઆત કરવાવાળો એ આપણો મહેશ છે. અને મહેશને આપણે ભૂલી જઈએ તો એની સાથે અન્યાય થશે. આપણી સંસ્કૃતિને ઉજાગર કરવા માટે અને ટીમલીને વિશ્વ ફલક પર લઈ જવા માટે જે આરંભ કરનાર છે મહેશને આપણે સલામ કરીએ છીએ. અને મહેશની માટે કરીને મારી પણ આ તમને આ લાગણી છે કે આ વિડીયોને ખૂબ શેર કરો. આજ દિન સુધી મેં કોઈને કીધું નહીં કે શેર કરો, પણ મારી લાગણી છે મહેશને એને વિશ્વ ફલક પર આપણે એને પ્રસિદ્ધ બનાવી દઈએ. થેન્ક યુ. જો આપે બોઈ લાઈવ યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી બેલ આઇકન દબાવી ઓલ ઓપ્શન દબાવશો.